હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે ઝાઝા સમય બાદ વ્લોગ આવે છે, મને ખબર છે. બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો, બહુ એટલે બહુ, કારણ કે હું એકમાં વ્લોગ જ નહોતો બનાવતો. કારણ કે બધા આપણો સેટઅપ તો વયું જ ગયો, કાંઈ રહ્યું નથી, બે ત્રણ વસ્તુ જ રહી છે. એટલે અપડેટ દઈ દઉં હું કે સૌથી પહેલાં આપણી જે ફેની હતી, ડોનર તો વયું ગયો હતો ઘરમાંથી, એને મેં આપી દીધો હે. અને જે આપણી ફેની છે એ ચોરી થઈ ગઈ છે. હા, એટલે આમ ચોરી થઈ ગઈ જ કહેવાય, કારણ કે ફેની હતી, હું તમને બતાવી દઉં. જોઈ શકો છો ફેની હતી એ, આપણે જે અહીંયા જોઈ શકો છો બહાર, જો આ લાદી જેવું છે, મારી આંગળી પડે અહીંયા, બતાવી દો હરખી રીતના. જોઈ શકો છો અહીંયા, જો અહીંયા અહીંયા બેઠી હતી, અને કોક ગાય નાના નાના કોક છોકરાને એવું કોક આવ્યું હોય, અને એ ફેનીને રમાડતા હતા. એટલે આમ કોક ઓલો માગવાવાળા જે આવે એ રમાડતા હતા, અને રમાડતા રમાડતા હું સ્કૂલે હતો, મને ખબર નહોતી. અને મારું દસમું વાળે હું મારી સ્કૂલે જ રજાઉ, એટલે હું જાઉં છું હવે. તો એટલે પછી અહીંયાથી રમાડતા રમાડતા ફેનને ક્યાં આવી ગઈ ખબર નથી પડતી. મેં જ મેન બ્લોક એટલે બનાવ્યો, કારણ કે હું તમને એક વસ્તુ બતાવી દઉં. જોઈ શકો છો આ આપણા ગિની પિગનું નવું ઘર છે, જે ભૂસો છે અને એમાં જેનું બીટ ને બધું ખાવાનું છે, પાછળ એનું પાણી રાખવા દઉં આપણે. પછી આ ઘર મેં એક્ઝેક્ટ બ્લોક ચાલુ કર્યું અને 15 મિનિટ પહેલાં બનાવ્યું, કારણ કે મને એવું નહોતું કે બ્લોગ મેં ચાલુ કરું, પણ મેં કરી દીધા હે બ્લોગ ચાલુ. અને આપણા બજીસનું મોટું કેજ, અને આપણું એક બજીસ મરી ગયું છે, એટલે એ યાદ હતી. આપણી એક પીળા કલરની ફિમેલ હતી જાડી એવી, અને એ પ્રોબ્લેમમાં હતી, એટલે એ પેટ સોપેથી જ લઈ આવ્યા હતા. અને માંદી હતી બહુ, અને એટલે એને કહેવાય ઈંડા દેવાની હતી, ઘરની અંદર બહાર અંદર બહાર કરતી, અને પછી મરી ગઈ. એટલે આપણે 1, 2, 3, 4 મટકે, 8 છે કુલ આપણીમાં બજીસ, એટલે આપણે 4 મટકી લગાડી દઈશું. અને આપણી પાસે આપણો એક જ પેટમાં, મોટા પેટમાં એક જ છે ગોલ્ડી. હાય ગોલ્ડી, હેવ યુ. ના, મેડી જોઈ શકો છો, મેડીની હાલત. અંદર ફીસ બતાવી દો, આ બધું સાફ કરવું, હમણાં મેં ગોઠવું, આ બધું અહીંથી સાફ થઈ જવાનું છે. ફીસ હું તમને બતાવી દઉં, ફીસમાં તમે જોઈ શકો છો આપણી પાસે આમાં મૂલી છે અને મૂલીના બચ્ચા પણ છે. જોઈ શકો છો મૂલી છે અને એના બચ્ચા પણ છે. અને આપણે જે મૂલી, એને શું કહેવાય હું ભૂલી ગયો, એ આપણા હાથને ઓલે આ કંઈક ઇનલીગલ છે આ કરાવવું. તો આપણને શું, આપણે ઘરમાં માછલી ઘર છે, જોઈ શકું છું બચ્ચા પણ છે, જોઈએ આ રખડે છે બે, એટલે હવે બચ્ચાને પણ કંઈ નથી કરતી. ને આમાં આપણે હું ગપ્પી ફિશ છે, જોઈ શકું છું આમાં દાણા એક કે પાછા નાખી દીધા છે. અને આપણું જે ઓલું ફિશ ટેન્ક છે મેં ઉપર રાખી દીધું છે, અને નવા ફિશ ટેન્કના હવે કંઈ વિચાર છે તો નહીં લઈ આવવાનો, તો એ લઈ આવશું કાદુ. અને એની અંદર આપણે ઓલે બેટા ફિશ રાખશું જે મસ્ત દેખાય, અને બાકી બધા આપણા બર્ડ્સ ગોલ્ડી. ચાલો હું સૌથી પહેલાં બધું સરખીને સાફ કરી નાખું, બધું કાઢી નાખું, અને ત્યારબાદ તમને ડાયરેક્ટ મળું. વેલકમ બેક. તો અત્યારે પાછો હું આવી ગયો છું મેળી ઉપર, અને બધું મેળી આખી સાફ થઈ ગઈ. જોઈ શકો છો કેટલું ગંધારું હતું, બ્રર થઈ ગયું, કેટલું ગંધારું હતું તમને ખબર હશે. આ બધું અહીંયા તમને મેં બતાવ્યું, બધું બહુ ગંધારું હતું. આ કચરો જોઈ શકો છો, આ 2 કેરેટ કચરો નીકળ્યો, ડોલમાં પણ ભરાણો છે. અને અત્યારે ગિની પિગનું ઘર મેં ઢાંકી દીધું છે, આની અંદર કાલ ગિની પિગનું પાણી આપી દઈશ, અને એનું ઘર અત્યારે મેં ઢાંકી દીધું છે. જોઈ શકો છો આવી રીતના નીચે કંઈક 2 સળિયા રાખ્યા છે, અહીંયા એનું ઘર છે, એનું ખાવાનું એનું પાસે પડ્યું છે, અત્યારે બીટ જ પડી છે ખાલી, ખાવાના અને બીજું ખાવાનું આપી દઈશ. અને મકોડા આવી ગયા છે, તો સૌથી પહેલાં આપણે મકોડાને મારી નાખીએ, નહીં એટલે મારશું નહીં, એટલે કાઢી નાખશું નથી, પકડી પકડી બેન બહાર. અને બીજું તો એને ઓલાને પણ મકોડો ચડી ગયો, એટલે મકોડા બટકા નહીં ભરે બહુ નાના નાના હા. અને ફરતે આપણે DDT છાંટી દઈએ એટલે એમ થઈ જાય. તો હવે પછી આ કરી દઉં બંધ, અને આપણે બજીસને કાં એ નીચે ઢોળી નાખે છે, અને રૂમ બૂમ બધું ક્લીન થઈ ગયું ચાર રીતના, ફૂડ પેકેટ ને બધું હરખી ના ગોઠવી દીધું છે. અને હવે પછી DDT લઈને અને સૌથી પહેલાં હું DDT છાડી દઉં, અટાણે ફિલ્ટર બંધ કરી દઉં છું, આખો દિવસ હવે હાલતા રાખું છું, કારણ કે આખો દિવસ ફિલ્ટર હાલતા જ હોય છે. આપણી કપીઝ અને ઓલી ફિશ પણ નાખી દીધી છે, અને આમ આપણે આપણી બેટા ફિશ લઈ આવવાના છે આપણે થોડાક દિવસોમાં જ. બીજું તો હવે અહીંથી ગોલ્ડી અહીં બેઠો, બાકી બધું અહીં જે હતું એ બધું મેં સાફ કરી નાખ્યું છે, હરખી રીતના મેળ્યાથી સાફ થઈ ગયા. હું તમને સીધો હવે સાલ બપોર પછી, કારણ કે સવારે સ્કૂલ છે, તો હું તમને ખાલે. હેલો ગાઈઝ, વેલકમ બેક. તો હું અટાણા આવી ગયો છું પાછો, અને અહીંયા ઘીની લાઈ પીરું છે. આપણે બધા જાણે ધોર નાખ્યા અત્યારે, ઓલામાંથી કાઢી લીધું પેકેટ જે અધૂરું હતું, તોડેલું એ આખું તોડ નાખ્યું, બધા જાણે બગાડ નાખેલો, હવે વેસ્ટ થઈ ગયો છે. અને આપણા ગિની પિગ
જોઈ શકો છો ઉપર બેઠો તો ભાગી ગયો જોઈને. હજી આના હાટું થોડોક છોલ લઈ આવો, કારણ કે આ હજી દેખાય છે, એટલે હજી આવો થોડોક આપણે છોલ લઈ આવશું, એટલે આખું આખું કવર થઈ જશે. બજીસને પાણી બદલાવાનું છે બજીસનું, અને એની કાંગને ભરી દઈશું, ફિલ કરી દેવી પાછી. અને ઓલામાંથી આ જે ડુંગળી છે એ બધી વહી જશે, અને એના હેઠાનું ગમે બર્ડ્સ આવી જશે. અને ગિની પિગની ફિમેલની મેં વાત કરી છે, જો એ ફિમેલનું થશે તો એ કાલ પરમ સુધીમાં ફિમેલ પણ હું લઈ આવવાનું છું. આખી મેળી હરખીતના સાફ થઈ ગઈ, હજી હું ભણીને હેલો જ આવું છું. આખી મેળી સાફ થઈ ગઈ છે, આ બધું હું સાફ કરી નાખું. અને ત્યારબાદ જે ઓલો કચરો પણ ફેંકવા જવાનો છે, આ ડોલમાં પણ ભર્યો એ પણ ફેંકવા જવાનો છે. અને બાકી આપણે પાંચ દિવસ ખાલી કરી નાખશું, જો ગિની પિગની ફિમેલ થશે તો એ કાલ સુધીમાં આપણે એ પણ લઈ આવવાના છીએ. તો અત્યારે હું ગિની પિગનું ગદબ અને એનું ખાવાનું લેવા જાઉં છું, તો હું ખાવાનું લઈને આવું ત્યારબાદ તમને ડાયરેક્ટ મળું. પ્લીઝ વેલકમ બેક. તો અત્યારે હું આવી ગયો છું, ગિની પિગનું ખાવાનું લઈ લીધું છે. એના માટે ગાજર, સોરી હું કાંઈ કાકડી છે, અને કેપ્સિકમ છે, પછી એના સફરજન છે, અને બીજું એની પેટી લઈ આવ્યો છું. અને બીજી પેટી એની અંદર સેટ કરી દીધી, તમને મેં બતાવ્યું. અને બાકી એના માટે આ સફરજન લઈ આવ્યો છું, એ પણ એને આપવાના છે. એટલે લાલ 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 તપલદન તે લાલ 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 લાલા લાલ 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 તપલદન સાથે એ. અને તો ચાલો આપણે થપલદન એને આપી દઈએ. અને જોઈ શકો છો બે સાઈડ મેં એક પેટી રાખી દીધી, જોઈ શકો છો વાં ફેંકો તો વાં દોડીને ભાગી ગયો. અને અહીંયા અંદર પણ એમ એનો ભૂસો ભરી દીધો છે બે બાજુ, એટલે હવે ડાયરેક્ટ આ જ ખાવાનું. અને ભજીસને પણ હું કહે એને એનું આપી દીધું છે, ધાણા ભાજી ખાય છે, મૂળિયા ખામા. અને હમણાં ઓલી ભજી સંદરી હતી આની મટકીની અંદર, આ બધું સાફ કરવાનું છે. ના અમારા સ્કૂલના બે નમૂના છે, તો અત્યારે તો આ ગિની પિગનું છે, તો આપણે ફિમેલનું અત્યારે નક્કી કરી આવીએ, જોઈએ જો સારી હશે તો ગમે કલરને. ને આ તો સફરજન આવી ગયું છે, એટલે ઓલું સફરજન જ ખાય છે, બીજું કાંઈ નથી ખાતું સફરજન સિવાય. અને આપણે આ મોટી પેટી છે એને સરખી રીતના ગોઠવશું. અને હજી આનો ભૂકો હું આજ બહુ પછી લઈ આવવાનો છું. અને આનું આખું ઘર છે એટલે કમ્પ્લીટ જ છે, વચમાં ઝાડવું મૂકવું છે પણ મને એ બીક છે, કારણ કે આની આ ઝાડવું પણ ખાઈ લીધું હતું થોડુંક એવું. એ બધું એને ભૂખ લાગે એટલે ગમે ઝાડવા હોય ખાઈ જાય છે, એટલે ઝાડવું મૂકવા મને એ બીક લાગે કે એની અંદર ઝાડવું મૂકી તો ખાઈ જાય એનું ઝાડવું. તો આનો ભૂસો લઈ આવવાનો છે, અને એની ફિમેલો કાંકા પણ બધી આવી જાય. તો હવે મળું તમને સીધો બહુ પછી, તમને ગુડ બાય. પ્લીઝ વેલકમ બેક. તો હું અત્યારે આવી ગયો છું પાછું મેડી ઉપર, અને આપણો ગોલ્ડી અહીંયા બેઠો છે. એન્ડ આપણી મેડી આખી અટાણે વિડીયો બ્લર થાય છે બહુ, શું થયું હમણાં નહોતો થતો એટલી વારમાં, એટલી ઘડીમ થઈ ગયો. અને ગિની પિગને મેં ઢાંકી દીધા છે, એની માથા પેટી મૂકવાની છે. ને કાલ આપણે એને જે આ શું કહે યલો બાઉલ છે એની અંદર પાણી ભરવાનું મસ્ત થઈ જશે, એનું પાણીનું આપણે અહીંયા રાખી દઈશું. જોઈ શકું છું બે અહીંયા રમતા હતા, અને મકોડા આવી ગયા છે. અને ફ્રૂટ આપણે કાઢી લઈએ અત્યારે, તો ચાલો હું સૌથી પહેલાંના ફ્રૂટ કાઢીને તમને મળું. તો કહીશ અત્યારે આની અંદરથી મેં જે એના ફ્રૂટ હતા એ પણ લઈ લીધા છે, અને મકોડાને પણ કાઢી નાખ્યા છે. અને કીડીઓ આવી ગઈ છે, એટલે આને આપણે કંઈક કરી નાખશું. હજી આની માથે થોડીક એવી અલગ ધૂળ નાખી દઈશું, અને અહીં ફરતે અહીંથી લઈ અને પાછળ નહીં નાખું, અહીંથી લઈને અહીં સુધી હું આખામાં ડીડીટી છાંટી દેવાનો છું, એટલે કીડીઓ આવે નહીં. એનું પાણીનું આપણે સવારને ભરીને રાખી દઈશું. અમે ગિની પિગને પાણીની બહુ જરૂર હોતી નથી, કારણ કે એ લીલો ફ્રૂટને એવું જ ખાતે રાખે, એટલે એને પાણીની જરાકી જરૂર નથી. ગાડી એવી મતલબ કોણ આવી ગયો તમને. તો અત્યારે હવે આ બધા પ્લાન્ટ્સ છે એને આપણે હરખીતને ગોઠવવાનું છે. અને જે પ્લાન્ટ આવું નીચે છે એ આ સેટ રાખી દઈશું આપણે. બી કહે છે કે ચકલા હે પ્લાન્ટને ખાઈ જાય છે. અને બીજું તો આપણે ગિની પિગના ઘરની અંદર પણ એક પ્લાન્ટ મૂકવું છે, પણ એ પણ ખાઈ જાય બધું, એટલે એની પણ એક બીક છે. અહીંયા રાખી દઈશું આપણે, જેથી કરીને નેચરલ લાગે. તો એ ફરતે મેં રાખી દીધા છે. તો અત્યારે તો હવે હું કહે ગિની પિગનું કાલે એક નવું સરપ્રાઈઝ પણ હું લઈ આવવાનો છું. હું તમને સીધું કાલે જ બતાવી, આજે નહીં કહું કે શું આવવાનું છે, એ તમે કાલના બ્લોગમાં જોઈ લેજો. અને તો હવે મળીએ સીધા કાલે નવા બ્લોગ સાથે. કાલે ગુડ બાય. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ સીધા નવા બ્લોગ સાથે. કાલે ગુડ બાય.